नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्यासंकुल गुंदरण तेमज विवेकानंद विनय मंदिर तालाला यूट्यूब चैनल में फरी एक वक्त तमाम विद्यार्थियों स्वागत है। गए लेक्चर में आपणे पूर्ण भूतकाळ द पास्ट परफेक्ट टेन्स एटले के परफेक्ट पास्ट टेन्स शीख्या था। थोड़ुक रिविजन कर लीए, पूर्ण भूतकाळ क्यारे वपरातो हतो? ये क्रियाए पूरी थई गई अने एनी असर पण पूरी थई गई, ए बन्ने पूर्ण थई गयुं ए दर्शाववा माटे पूर्ण भूतकाळ वपराय। दाखला तरीके मैं तमने आमंत्रण आपी दीधुं हतुं, तमने आमंत्रण आपी दीधुं, तमने आमंत्रण मळी गयुं, ए क्रियानी पूरी थई गई, क्रियानी असर पूरी थई गई, ए दर्शाववा माटे पूर्ण भूतकाळ। त्यारबाद वात एवी कई रीते आपणे विद्यार्थी मित्रों के भूतकाळमां बनेली कोई बे घटना बे क्रिया એમાં જે પહેલા ક્રમમાં ક્રિયા થાય એ પૂર્ણ ભૂતકાળમાં, ત્યાર પછીના ક્રમમાં જે ક્રિયા થાય એ સાદા ભૂતકાળમાં। દાખલા તરીકે હું ઘરે પહોંચ્યો ત્યાં વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો, બે ક્રિયા। પહેલી ક્રિયા તમે ઘરે પહોંચ્યા અને વરસાદ શરૂ થઈ ચૂક્યો, તો બીજી ક્રિયામાં પહેલાં કઈ ક્રિયા થઈ? તો કે વરસાદ શરૂ થયો। વરસાદ શરૂ થયો ને એ પછી તમે ઘરે પહોંચ્યા, તો વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો। ધ રેઇન હેડ સ્ટાર્ટેડ એ પૂર્ણ ભૂતકાળમાં વપરાય, અને તમે ઘરે પહોંચ્યા એ સાદા ભૂતકાળમાં વપરાય। એના માટે ત્રણ સમયદર્શક શબ્દો આપણે લીધા હતા, વેન, બિફોર અને આફ્ટર। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આપણે એની વાક્યરચના જોઈ હતી, કર્તા સાથે હેડ આવે અને ક્રિયાપદનું ભૂતકૃદંત આવે, પેસિવ વોઇસમાં કર્મ, હેડ અને બીન આવે, ક્રિયાપદનું ભૂતકૃદંત આવે। આજે એક વાક્ય છે એનું આપણે ઉદાહરણ જોઈ અને પછી ચેન્જ ધ વોઇસ આપણે જોઈએ, બરાબર? એક વાક્ય છે, અમે શાળાએ પહોંચ્યા તે પહેલા પટ્ટાવાળાએ બેલ વગાડી દીધો હતો। તમે શાળાએ પહોંચ્યા એ પહેલા પટ્ટાવાળાએ બેલ વગાડી દીધો હતો, બે ક્રિયા। એક ક્રિયા છે અમે શાળાએ પહોંચ્યા, જોજો વિદ્યાર્થી મિત્રો, અમે શાળાએ પહોંચ્યા। બીજી ક્રિયા છે પટ્ટાવાળાએ બેલ વગાડી દીધો હતો। હવે મનમાં વિચારો છે કઈ ક્રિયા પહેલા થઈ? તમે પહેલા પહોંચ્યા કે બેલ પહેલા પડ્યો? બેલ પહેલા પડ્યો, હા, બેલ પડી ગયો એ પછી તમે આવ્યા, તો જે ક્રિયા પહેલા થઈ આ પહેલા ક્રમમાં ક્રિયા થઈ, આ બીજા ક્રમમાં ક્રિયા થઈ। તો જે સૌ પ્રથમ ક્રિયા થાય ને પૂર્ણ ભૂતકાળમાં, આ ક્રિયા ક્યાં કાળમાં લખાશે? પૂર્ણ ભૂતકાળમાં, અને આ ક્રિયા સાદા ભૂતકાળમાં। હવે તે પહેલા, તે પહેલા એટલે બિફોર, મેં તમને કીધું હતું વેન અને બિફોર પછી સાદો ભૂતકાળ, તે પહેલા છે એના પછી કયો કાળ આવશે? સાદો ભૂતકાળ। તો બિફોર ને આપણે પહેલા લઈએ, બિફોર વી રીચ્ડ સ્કૂલ, પછી અલ્પવિરામ, પટ્ટાવાળો એટલે પિયુન, ધ પિયુન હેડ, હવે બેલ વગાડવો, વગાડવો એટલે રિંગ, આર આઈ એન જી, રિંગ, એનું ભૂતકાળનું રૂપ થાય રેંગ, આર એ એન જી, અને ભૂતકૃદન થશે રંગ, આર યુ એન જી, ધ પિયુન હેડ રંગ ધ બેલ। હવે તમને એમ થાય કે સાહેબ આમાં તો તે પહેલા વચ્ચે હતું, પણ જો વચ્ચે રાખવું હોય તો પણ રહી શકે, પણ તો પછી આપણે વાક્ય છે ને ફેરવવા પડે, કેમ કે જો વચ્ચે રાખે ને પછી આ રાખે તો વાક્યનો અર્થ ફરી જાય, કે પટ્ટાવાળાએ બેલ વગાડ્યો એ પહેલા અમે પહોંચી ગયા હતા, તો ક્રિયા ફરી જાય, તમે પહેલા પહોંચી જાઓ ને પટ્ટાવાળો બેલ પછી મારે, સમજાય છે? પણ જો આપણે આને બિફોર ને વચ્ચે લેવું એ કંઈ નવી નથી, બિફોર પછી કયો કાળ આવે? હંમેશા સાદો ભૂતકાળ, તો આખે આખું જોડકું છે એને વચ્ચે લઈ લેવાનું, પાછળનું વાક્ય પૂર્ણ ભૂતકાળ છે અને પહેલા લઈ લેવાનું, ધ પિયોન હેડ રંગ ધ બેલ, ત્યાર પછી બિફોર વી રીચ્ડ સ્કૂલ। આ જ વાક્યનું પેસિવ વોઇસ, માત્ર પૂર્ણ ભૂતકાળનું પેસિવ વોઇસ કરવાનું છે, આનું પેસિવ વોઇસ કરવું હોય તો શું થાય? આ પેસિવ વોઇસનું વાક્ય, ધ બેલ, પેસિવ વોઇસમાં હંમેશા શું આવે? કર્મ,
પટ્ટાવાળાએ બેલ વગાડી દીધો. શું વગાડ્યું હતું? બેલ. ધ બેલ. એના પછી આવશે હેડ. હેડ પછી વધારાનું. સપેરા ક્યાં બજાતા હે? બીન. હેડ બીન ક્રિયાપદનું ભૂતકૃત. રંગ બાય ધ પેઉન બિફોર વી રીચડ સ્કૂલ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બિફોરની જ બદલે જ્યારે ત્યારે એટલે કે વેન લઈએ. વાક્ય આ જ રાખીશું, માત્ર સમયદર્શક શબ્દ ફેરવીએ. જ્યારે અમે શાળાએ પહોંચ્યા ત્યારે પટ્ટાવાળાએ બેલ વગાડી દીધો હતો. હવે જ્યાં બિફોર છે ત્યાં તમે વેન મૂકી દેશો વિદ્યાર્થી મિત્રો, એટલે આ વાક્ય બની જાય. વેન વી રીચડ સ્કૂલ ધ પીયુન હેડ રંગ ધ બેલ. વેન અને બિફોર છે એકબીજાના અદલા બદલીમાં વાપરી શકાય, એટલે હવે એના બે વાક્યો છે નથી બનાવતા. બે વાક્યોમાં જ્યાં બિફોર છે ત્યાં તમે વેન મૂકો એટલે એ થઈ જાય. પણ હવે આપણે જોવાનું છે આફ્ટર. જો વિદ્યાર્થી મિત્રો, આફ્ટર પછી છે એ પૂર્ણ ભૂતકાળ વપરાશે. તો પટ્ટાવાળાએ બેલ વગાડી દીધો હતો ત્યારબાદ અમે શાળાએ પહોંચ્યા. જોજો આ વાક્ય છે એના ગુજરાતીમાં ફેર થઈ જઈ. પટ્ટાવાળાએ બેલ વગાડી દીધો હતો ત્યારબાદ અમે શાળાએ પહોંચ્યા. વાક્ય તમને એમ પ્રશ્ન થતો હશે કે સાહેબ વાક્ય તમે કેમ ફેરવું? વાક્ય ફેરવવું પડે. જો ન ફેરવ્યું તો એનો અર્થ ફરી જાય. આને આ વાક્ય રાખીએ કે અમે શાળાએ પહોંચ્યા ત્યારબાદ પટ્ટાવાળાએ બેલ વગાડ્યો હતો. ક્રમ ફરી જાય વિદ્યાર્થી મિત્રો. ક્રમને એ નહીં જાળવવા માટે થઈને વાક્યનું સ્થાન આપણે બદલવું પડ્યું. હવે પટ્ટાવાળાએ બેલ વગાડી દીધો એના પછી તમે પહોંચ્યા, એટલે પહેલાં ક્રિયા કઈ થઈ? બેલ વગાડવાની ક્રિયા થઈ, એટલે ક્રિયા નંબર એક. બીજી ક્રિયા શું થઈ? શાળાએ પહોંચવાની ક્રિયા નંબર બે. હવે આપણે આફ્ટર રાખીએ વિદ્યાર્થી મિત્રો, તો આફ્ટર પછી હંમેશા પૂર્ણ ભૂતકાળ. આફ્ટર ધ પીયુન હેડ રંગ ધ બેલ અલ્પિરામ કરીને વી રીચડ સ્કૂલ. અને હવે તમને એમ છે કે સાહેબ આફ્ટરને આગળ નથી રાખવું, અમુક વાક્યમાં આફ્ટર વચ્ચે હોય કંઈ ફેર ન પડે. આફ્ટર સાથે શું આવે? પૂર્ણ ભૂતકાળ. આખે આખું જોડકું પાછળ લઈ લો, પાછળનું વાક્ય છે ને આગળ લઈ લો. વી રીચડ સ્કૂલ આફ્ટર ધ પીયુન હેડ રંગ ધ બેલ. અને હવે આ વાક્યનું પેસિવિસ બનાવવું હોય તો આગળના વાક્યમાં કંઈ જ ફેરફાર નહીં થાય. સેમ આફ્ટર ધ બેલ હેડ બીન રંગ બાય ધ પીયુન. વિદ્યાર્થી મિત્રો, આ બની ગયો પૂર્ણ ભૂતકાળ. આ અલગથી એટલા માટે લેક્ચરમાં શીખડાવવું પડે છે કે આમાં બે કાળ ભેગા આવે. જો કે ભૂતકાળનું એવું છે, ભૂતકાળ બધાય ભૂતકાળ એવા છે કે જે એકલા એકલા નહીં. ચાલુ ભૂતકાળ તમે જોયું તો એમાંય સાદો ભૂતકાળ આવ્યો હતો. આજે પૂર્ણ ભૂતકાળ જોયો એમાં પણ સાદો ભૂતકાળ આવ્યો છે. ભૂતકાળ છે હપીને રહી, બરાબર, છૂટછૂટા રહેતા નથી. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ ત્રણે એકબીજાના પૂરક છે. કેમ કે એક હોય ત્યાં બીજાની હાજરી હોય જ, પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે. અહીંયા આપણે પૂર્ણ ભૂતકાળ પૂર્ણ કર્યો. હવે આપણે જોવાનું છે એની પ્રેક્ટિસ, બરાબર. તો હવે બોર્ડ ઉપર પાંચ કે છ હું વાક્યો આપીશ, એની એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે ફેરવીએ, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ ભૂતકાળ આપણે પૂરો કર્યો, હવે એના વાક્યોની પ્રેક્ટિસ છે. પાંચ વાક્યો છે એક્ટિવ વોઇસનું છે અને આપણે પેસિવ વોઇસમાં ફેરવવાના છે, બરાબર. પહેલું વાક્ય છે રામ હેડ કિલ્ડ રાવણ. રામે રાવણને મારી નાખેલ હતો.
રામે શું મારી નાખેલ હતું? જવાબ નહીં મળ્યો. કોને મારી નાખેલ હતો? રાવણને. તો રાવણ છે એ કર્મ થઈ ગયો, તો પહેલા આગળ આવી જશે કર્મ, રાવણ, ત્યારબાદ હેડ. હેડ પછી પેસિવ વોઇસમાં વધારાનો શબ્દ આવે છે બી ડબલ ઈ એન, બીન. રાવણ હેડ બીન કિલ્ડ, ક્રિયાપદનું ભૂતકૃત ઓલરેડી આપેલું જ છે, કિલ્ડ બાય, અને ત્યારબાદ કરતા રામ. નામ કોઈ પણ આપેલું હોય એનું કર્મ વિભક્તિ બનશે નહીં. હર ફ્રેન્ડ હેડન્ટ કોલ્ડ હર, જોજો વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્ય છે. તેણીની મિત્રએ તેણીને બોલાવી નહોતી અથવા તો કોલ કર્યો નહોતો. કોને નહોતો કોલ કર્યો? હર. આ પાછળ જતો રહ્યો એટલે કર્મ વિભક્તિ છે, જો આગળ આવી જાય ને એટલે પાછું કર્તા વિભક્તિ છે. હરનું શું થઈ જાય પાછું? શી. તો કર્મ છે અહીંયા હર, આ કર્તા વિભક્તિમાં આવશે એટલે શી. જોજો વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્ય છે. કર્મ પછી હેડ, નકાર છે એટલે હેડ પછી નોટ, વધારાનો શબ્દ આવશે એમાં બિન. વાક્ય રચના જોતી જવાની તમારે. કર્મ હેડ નોટ બિન, હવે ક્રિયાપદનું ભૂતકૃદન કોલ્ડ બાય, હવે અહીંયા હર ફ્રેન્ડ છે એ નામ છે એટલે અહીંયા હર ફ્રેન્ડ. તેણી તેણીના ફ્રેન્ડ દ્વારા બોલાવવામાં આવી નહોતી, દ્વારા બાય હર ફ્રેન્ડ, તેણીના ફ્રેન્ડ દ્વારા. અહીંયા શી હેડ નોટ બીન, બિનનું સ્થાન ક્યાં? તો કે ક્રિયાપદની આગળ. એ સ્નેક હેડ સ્વાલોડ અ માઉસ, સાપ છે એ ઉંદરને ગળી ગયો હતો. કોને ગળી ગયો હતો? ઉંદરને. તો અ માઉસ હેડ બીન, કર્મ હેડ વધારાનું બીન, સ્વાલોડ બાય અ સ્નેક. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હેડ એન ઓનર ડિસમિસ્ડ અ સર્વન્ટ, ડિસમિસ્ડ એટલે છૂટો કરવો. શું માલિકે નોકરને છૂટો કરી દીધો હતો? કોને છૂટો કરી દીધો હતો? નોકરને. પ્રશ્નાર્થ વાક્ય છે, ડરવાની જરૂર નથી. અહીંયા જેમ હેડ આગળ છે એમ અહીંયા પણ હેડ આગળ આવી જશે. શા માટે? કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે. પહેલા હેડ પછી કર્મ. કોણ છે? હેડ અ સર્વન્ટ, પછી વધારાનું આવશે બીન, બીન ડિસમિસ્ડ બાય એન ઓનર. આમાં હકાર નકાર પ્રશ્ન ત્રણેય વાક્ય આવી ગયા. પહેલું વાક્ય છે એ હકાર છે, એમાં બિનનું સ્થાન ક્યાં છે? ક્રિયાપદની આગળ. આ નકાર છે, બિનનું સ્થાન ક્યાં છે? ક્રિયાપદની આગળ. આ પ્રશ્ન જ છે, પણ એમાં બિનનું સ્થાન ક્યાં છે? ક્રિયાપદની આગળ. એટલે કે હેડની નકાર વાક્ય હોય તો હેડ પછી નોટ આવે, બિન પછી ન આવે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો કર્મ પહેલાં હેડ આવી જાય, બિન પછી તો ક્રિયાપદ જ આવે. ક્રિયાપદ, બિનનું સ્થાન હંમેશા ક્રિયાપદની આગળ જ સમજવાનું. ફરી પાછું ઉદાહરણ તમને આપી દઉં કે બિનનું કામ શું છે. યોદ્ધા યુદ્ધ કરવા માટે જાય તો એની પાસે તલવાર હોય, ઢાલ હોય. ઢાલ ક્યાં હોય? યોદ્ધાની આગળ હોય. તો બિન છે ને એ હંમેશા ક્રિયાપદની ઢાલ બનીને એની આગળ ને આગળ રહી છે. છેલ્લું વાક્ય, ખુશ્બુબેન હેડ સેન્ટ રાખી, ખુશ્બુબેને રાખડી મોકલી દીધેલ હતી. શું મોકલી દીધું હતું? રાખી. તો કર્મ રાખી, હેડ બીન સેન્ટ, સેન્ડ છે મૂળરૂપ, એનું ભૂતકાળ ભૂતકૃદન સેન્ટ, બાય ખુશ્બુબેન. તો અહીંયા આપણે પૂર્ણ ભૂતકાળ છે એનું પેસિવ વોઇસની પ્રેક્ટિસ પણ પૂરી કરી. હજુ પણ વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો, જેમ પ્રેક્ટિસ વધારશો એમ આ કાર્ડની અંદર તમારે માહિર છે વધુ થશો. બરાબર, આજના લેક્ચરમાં માત્ર આટલું જ. હવે પછીના લેક્ચરમાં પૂર્ણ ભવિષ્યકાળથી શરૂ કરીશું. થેન્ક યુ.